મિત્રો સત્તર તારીખ જાન્યુઆરી મહિનાની અને આ વિડિયોની અંદર મારે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જૂજ લોકો જે અમને ઓળખતા નથી પણ જે ટાટા જે કંપની છે આપણા ભારતમાં જે ટાટા સાથે સંકળાયેલા લોકો છે એમની માટે આજના જે દિવસે જે વ્યક્તિનો જન્મ થયો છે ને એ બહુ મહત્ત્વનો છે મહત્વનો એટલા માટે કે ટાટા જૂથ જે ગ્રુપ છે આખું એની અંદર ઘણા બધા ચેરમેન કેમ કે એ વર્ષો પહેલાંની કંપની છે અંગ્રેજો વખતની સ્ટીલ ટાટા સ્ટીલની વાત કરું છું અને એમાં ઘણા બધા વર્ષો પછી કે દસ દસ વીસ વીસ વર્ષથી ચેરમેન બદલાતા હોય પણ એક આ જે જે ચેરમેનની મારે તમને વાત કરવી છે ને એ ખરેખર અદ્ભુત છે અને એ રમૂજી હતા ગોળ મોટોલ જાડીયા એવા પેટ બહાર નીકળેલું અને આપણા સ્કૂલ કોલેજના દિવસોમાં તમે જોજો કોઈક એવો વ્યક્તિ આપણી હારે હશે કે આપણી આજુબાજુમાં કંઈ જે જાડિયો હોય ને બિંદાસ હોય બરાબર એવી જ રીતે આજે જે વ્યક્તિનું નામ છે એનું નામ છે રુસ્તમજી હોમુસજી મોદી હોમુસજી મોદી આ રુસ્તમ મોદી છે ને મિત્રો કાલના જે વિડીયો આપણે બનાવ્યો હતો એ પણ એક પારસી હતા આ પણ એક પારસી છે નાની પાલખીવાળાની વાત કરું છું અને આ જે છે એ પણ એક પારસી છે અને ટાટા ગ્રુપ જે છે બરાબર એમના વંશજોમાં આમનું નામ હતું એમનું નામ છે ઋષિ મોદી ભારતમાં અને ભારતની બહાર ટાટા સ્ટીલ સ્ટીલની અંદર એ લોકોને ઋષિ મોદી તરીકે ઓળખતા હતા કેમ કે રુસ્તમજી મોદી એમનું ઓરિજિનલ નામ છે અને હોમુસજી છે ને એમને હોમી મોદી કહેતા એમનો પપ્પાનું નામ હતું હોમી મોદી સત્તર જાન્યુઆરી ઓગણીસો ને અઢારની અંદર બોમ્બે એ વખતે સ્ટેટ બોમ્બે હતું મિત્રો હું હું ઘણા વિડીયોમાં મારે મુંબઈ ને બોમ્બે કહેવામાં કાંઈ આમ તો કંઈ વાંધો નથી આવતો પણ બોમ્બે એ જે તે ટાઈમે આજેથી પહેલાં હતું અને હવે મુંબઈ છે એવી રીતે મુંબઈમાં હાલના મુંબઈમાં એમનો જન્મ થયો હતો ઓગણીસો ને અઢારની અંદર મિત્રો પ્રાથમિક શિક્ષણ કેમ કે આ તો પારસી કુટુંબ પારસી પરિવારમાં જન્મા છે બરાબર ગર્ભશ્રીમત હતા અને પ્રાથમિક શિક્ષણ મુંબઈની અંદર લે છે અને પછી ઇંગ્લેન્ડ જતા રહે છે વધારે અભ્યાસ માટે ત્યાં સેન્ટ સાયપ્રિયન સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને ત્યારબાદ ઉચ્ચતર અભ્યાસ માટે હેરો સ્કૂલની અંદર જાય છે અને ક્રાઇટ ક્રાઇસ્ટ ચર્ચ કરીને છે બરાબર ઇંગ્લેન્ડની અંદર ત્યાં અભ્યાસ કરે છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર પણ માસ્ટર કરે છે મિત્રો ઋષિ મોદી પછી માસ્ટર પૂરું કરીને બરાબર ઓગણીસો ને અંદર ઓગણીસો ને અંદર મિત્રો ભારત આવે છે અને ભારત આવીને ટાટા સ્ટીલ ટાટા ગ્રુપનું ટાટા સ્ટીલ કેમ કે હવે તો એમની ઘણી બધી કંપની છે ટાટા તો બહુ વિશ્વસ્તરીય કંપની છે બરાબર એની અંદર ઓફિસ આસિસ્ટન્ટ તરીકે જોડાય છે ઋષિ મોદી સાહેબ ઓફિસ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ તરીકે જોડાય છે અને સારું એવું કામ કરે છે દસ વર્ષનો એક સમય ગાળાય છે ઓગણીસો ત્રેપનની અંદર એમની બળતી મળે છે ડાયરેક્ટ ઓફ પર્સન ડાયરેક્ટ ઓફ પર્સન જે તે શાખામાં જે કામ કરતા હોય સ્ટીલની અંદર ટાટા સ્ટીલમાં એમાં ડાયરેક્ટ ઓફ પર્સન તરીકે એમને બળતી મળે છે અને પછી પાછા દસ વર્ષ એટલે એમાં સેવા આપીને ડાયરેક્ટ ઓફ ઓપરેશન તરીકે ડાયરેક્ટર ઓફ ઓપરેશન તરીકે ઓગણીસો સિત્તેરમાં ટાટા સ્ટીલમાં એ પદ મેળવે છે મિત્રો ઓગણીસો બોતેરની અંદર બે વર્ષ પછી સિત્તેર પછી બે સિત્તેર પછી ને બોતેર એટલે બે હજાર ઓગણીસોને બોતેરની અંદર ટાટા સ્ટીલના મેનેજિંગ ડાયરેક્ટર જેને એમડી કહેવાય એમડી મેનેજિંગ ડાયરેક્ટર એમડી તરીકે એમને પદ મળે છે ને અને કાર્યભાર સંભાળે છે મિત્રો આ ઋષિ મોદી છે ને મિત્રો મેં વાત કરી જાડે એવા રમુજી મિજાજના માણસ હતા અને ભારત તરફી ટાટા સ્ટીલમાં એમણે બહુ મોટું કામ કર્યું છે મિત્રો ઘણા એવું કહેવાય છે કે એમની કાર્યકાળની અંદર જ્યારે મેનેજિંગ ડાયરેક્ટર હતા બરાબર કે પછી ડાયરેક્ટર ઓફ ઓપરેશન તરીકે જ્યારે હતા ત્યારે એવું કહેવાય છે કે ભારતમાં ટાટા સમુદાયની અંદર બહુ હડતાલ પડેલી છે મિત્રો ટાટાની અંદર જે જોઈન થયા હોય ને એટલે એ કોઈને કોઈ કારણોસર એવું નહીં કે ટાટામાં જ કોઈ પણ કંપનીઓમાં હડતાલ બરાબર બહુ પડતી હતી પણ એવું કહેવાય છે કે ઋષિ મોદીના કાર્યકાળ દરમિયાન એક પણ હડતાલ નથી પડી મિત્રો અને એવું કહેવાય કે એમના ડિવિઝનલ જેટલા મેનેજર હતા ને જે જે ડિવિઝનલ મેનેજર હતા ને એમને એ વખતે એ જમાનામાં મારુતિ સુઝુકી એનો બહુ ક્રેજ હતો મારુતિ સુઝુકી આઠસો એ એસીવાળી વખતે આવી હતી એવું કહેવાય છે કે એમને મારુતિ આઠસો જે ગાડી છે એમના ડિવિઝનલ મેનેજરોને આપેલી છે એટલે આ બિલદારે હતા ઋષિ મોદી અને મિત્રો આ વ્યક્તિ ઓગણીસો ને ત્રાણુંની અંદર નિવૃત્ત થાય છે અને એ વખતે આપણા શ્રી એટલે કે પીવી રાવ બરાબર એમને ઇન્ડિયન એરલાઇન્સ બરાબર એટલે એર ઇન્ડિયા આપણે જેને એર ઇન્ડિયા કહીએ ને એ એર ઇન્ડિયા ના ચેરમેન બનાવે છે બરાબર ફ્લાઇટ અને જે પણ એરલાઇન્સ ચાલે છે ટાટાની એ વખતે બરાબર ચાલતી હતી એના ચેરમેન બનાવે છે ઋષિ મોદીને મિત્રો આમના વિશે એક નાનો કિસ્સો યાદ આવે છે એ કહું કે એક વખત એમની ઓફિસની બહાર એક ચેમ્બર છે અને ત્યાં એ જાતા હતા અને કોઈ પોલીસવાળા એમને રોક્યા કેમ કે એમને એક સાંકડો એવો રસ્તો હશે ત્યાં એમની ગાડી એમને પાર્ક કરી દીધી તો પોલીસવાળાએ એવું કીધું કે સાહેબ આ તમે ગાડી અહીંયા મૂકો છો રસ્તો તમારા બાપણનો તો ઋષિ મોદીએ હસી જવાબ આપ્યો કે હા અમારા બાપાનો તો છે કે કેમકે પારસી પરિવારમાંથી હતા અને એ જે રોડ હતો એ એમના દાદાના નામે જ હતો એટલે આવા કિસ્સા રમૂજી કિસ્સા પણ એમના જોડાયેલા છે અને ઓક્સફર્ડમાં ભણ્યા હતા ને મિત્રો ત્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે એ પિયાનો ઓગાડો જતા એવું કહેવાય છે આ એ આ રસપ્રદ વાત છે વાયોલિન અને પિયાનોના શોખીન હતા અને એ એમાં ક્યાંક એક પુસ્તકમાં ક્યાંક નોંધાયેલું છે કે ઋષિ મોદી સાથે એમને આઈન્સ્ટાઈન જોડે આ સંગીતકીય જે જ્ઞાન છે એ લીધું હતું અને મિત્રો એમનું એક પુસ્તક છે ધ મેન એન્ડ હિઝ વિઝન એમ કે આ જે પદ છે મિત્રો મેનેજિંગ અને ચેરમેન એમડીનું અને ચેરમેન એર ઇન્ડિયાના અને ભારત માટે એમને અમુક અમુક બાબતોમાં ખરેખર બહુ સારી એવી સેવા આપી છે બરાબર અને સરકારી બાબતોને ક્યારેય કોઈ વિવાદ વિવાદમાં રહ્યા નથી પણ રમુજી સ્વભાવના હતા એટલે કિસ્સાઓ એમના ઘણા બધા છે યાદ રહી જાય છે અને આજે આમને લેવાનું એક જ આજે રૂસ્તમજી હોમુસજી મોદી એટલે સત્તર જાન્યુઆરી બેન્જામિન ફેન્કલિનનો પણ જન્મદિવસ છે પણ હું વધારે પ્રેફર કરતા હોઉં છું ભારતના કે ગુજરાતના કોઈ મહાનુભાવનો જન્મ હોય અને એમને આપણે એમના જન્મદિવસ યાદ કરીએ બરાબર મિત્રો ઓગણીસો નેવ્યાસીની અંદર મિત્રો ઋષિ મોદી સાહેબને પદ્મભૂષણનો ખિતાબ હતો બરાબર ઓગણીસો નેવ્યાસીની અંદર પદ્મભૂષણનો ખિતાબ મેળ્યો અને મિત્રો આ બરાબર જાડિયા એવા રમૂજી સ્વભાવના માણસ બરાબર સોળ મે બે હજાર ચૌદના રોજ બરાબર આ દુનિયામાંથી વિદાય લેલે છે મિત્રો આ ઋષિ મોદી એ ટાટા સ્ટીલના એક જાણીતા સભ્ય છે મિત્રો એવું કહી શકાય હાલમાં આપણે કેમ રતન ટાટાને ઓળખીએ છીએ એ જમાનામાં રતન ટાટા જ્યારે આમની જોડે સ્ટ્રગલ કરતા છે બરોબર કેમ કે એ આખું ખાનદાન જ એવું છે કે એમને ક્યારેય એ કમાણી બાબતમાં નથી જોયું પણ ભારતનો જે પણ ખ્યાલ છે ભારતની જે સ્થિતિ છે એમની ઉપર જ એમને આ જે બિઝનેસ એમનું ચલાવે છે મિત્રો અને સોળ મે બે હજાર ચૌદના રોજ ઋષિ મોદીનું નિધન થાય છે અને સત્તર જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનાની સત્તર તારીખ સત્તર તારીખ અને ઓગણીસો અઢારમાં એમનો જન્મ થયો હતો ઓગણીસો અઢારથી લઈને બે હજાર અઢાર ગણો એટલે સો વર્ષ અને આ ચાલે છે બે હજાર બાવીસ એટલે કે એકસો ને ચાર વર્ષ થઈ ગયા મિત્રો આવા વ્યક્તિના બરાબર જન્મ લીધા એટલે કે આજે આપણે સમજો જન્મ જયંતિ છે એમની ઋષિ મોદી સાહેબની અને ખરેખર પારસી કુટુંબમાં ભારતમાં તો વિવિધતા છે જ બરાબર કે કોઈપણ કુટુંબમાંથી કોઈ પણ ધર્મમાંથી હોય પણ ભારત માટે ખરેખર પદ્મ વિભૂષ પદ્મભૂષણ જેવો એવોર્ડ હોય એટલે એ વ્યક્તિ મંદનીય હશે અને આજના આ વિડીયોની અંદર આટલું જ મિત્રો ખૂબ ખૂબ આભાર